નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? હું પિયુષ બુસા, બુસા સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પીઆઈ પેપર 2017માં ગણિત અને રીઝનિંગના દાખલાનું સોલ્યુશન જોતા હતા. તો મિત્રો, આપણે 1-7 દાખલા પાર્ટ 1 અને 2માં જોઈ ગયા. મિત્રો, આપણે દાખલા નંબર 8થી શરૂઆત કરીએ. પહેલાં જો તમે હજી બુસા સ્ટડીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લે અને બાજુમાં આવતા બેલ આઇકનને જરૂર દબાવી લે. તો મિત્રો, આપણે જોઈએ નંબર 8માં નંબરનો દાખલો શું કહે છે. રકમ વાંચીએ. જો બે પાસા એક સાથે ફેંકવામાં આવે છે, બે પૈકી એક માત્ર એક પાસા પર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી? મિત્રો, આપણે કીધું કે સંભાવના આધારિત દાખલો છે. સંભાવના તો આ મિત્રો શું કીધું, પાસા આપણી પાસે પાસું આપેલું છે. મતલબ કે પાસું આપણે તો સાપસીડીની રમતમાં આપણે પાસું તો જોયું જ હશે મિત્રો. ઓકે, એમાં આપણે કેટલા અંક હોય તો એમાં 1-6 અંક આપેલા હોઈએ છીએ. મતલબ 1, 2, 3, 4 અને 5 એમાં 6 અંક આપેલા હોય છે. હવે આ પાસા કેટલી વાર ઉછાળવામાં છે? તો પાસા આપણે 2 વાર પાછા ઉછાળવામાં આવે છે. તો મિત્રો, પાછા 2 વાર ઉછાળવામાં આવે તેના કુલ પરિણામ કેટલા મળે? તો આપણે કુલ પરિણામ એના કેટલા મળશે? તો આપણે પાછું જો 1 વાર ઉછાળવામાં આવે તો 6^1 અને પાછા જો 2 વાર ઉછાળવામાં આવે તો 6^2. મતલબ કે કુલ પરિણામ મળશે આપણે 36. મતલબ કે હવે આપણી પાસે કુલ પરિણામ છે 36, અને હવે એમાંથી શું કીધું છે કે અવિભાજ્ય સંખ્યા મળે એવા પરિણામ શોધવાના છે. મતલબ કે અવિભાજ્ય સંખ્યા મળે એવી સંભાવના શોધવાની છે. તો મિત્રો, એની સંભાવના શોધવી હોય તો પહેલાં તો અવિભાજ્ય સંખ્યા કઈ છે આમાં એ આપણે જોવું પડે. તો આમાંથી અવિભાજ્ય સંખ્યા કેટલી છે? તો કે 2, 3 અને 5. મતલબ કે આપણી પાસે અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 3 અવિભાજ્ય સંખ્યા છે. મતલબ કે અડધી સંખ્યા તો એવી છે કે અવિભાજ્ય સંખ્યા છે. તો મિત્રો, આપણે ધારો કે પ્રથમ પાસું ઉછાળીએ અને એમાં 2 મળે અને પછી બીજું પાસું ઉછાળવામાં આવે ત્યારે 1-6 અંક કોઈ પણ અંક મળે તો પણ એને અવિભાજ્ય સંખ્યા જ કહેવાશે. કારણ કે બંને પાસામાંથી કોઈ એક પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા મળે એવી સંભાવના શોધવાની છે. આમાં આપણે 2 સંખ્યા મળી હોય અને બીજું પાસું ઉછળી એમાં 1-6 અંક મળે તો આપણે એને કંઈ ગણતરીમાં લેવાના નહીં. કેમ કે આમાંથી કોઈ પણ એક પાસામાં આપણે 2 તો અવિભાજ્ય સંખ્યા છે કે મળી જ ગઈ છે. એનો મતલબ કે આમાંથી 6માંથી 3 સંખ્યા અવિભાજ્ય છે તો એનો મતલબ કે 36માંથી અડધી સંખ્યા તો કેવી હશે? કે અડધી સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા જ હશે. તો આપણે કહી શકીએ કે 18 સંખ્યા તો કેટલી એવી હશે કે અવિભાજ્ય સંખ્યા હશે. બસ, તો મિત્રો આપણે સંભાવના પૂછી હતી તો સંભાવના પૂછી હતી તો શું કરવાનું કે કુલ પરિણામ કેટલા છે આપણી પાસે? 36. અને એમાંથી અવિભાજ્ય પરિણામ મળે એવી સંભાવના કેટલી છે? તો કે 18. તો આનો આન્સર શું થશે? તો 18/36. તો આન્સર થશે 1/2. તો મિત્રો, આનો જવાબ થશે કે એની સંભાવના મળશે કે 1/2. તો મિત્રો જોઈએ આના પછી આનો 9મો દાખલો. કે 9મો દાખલો શું કહે છે? તો જોઈએ મિત્રો 9મો દાખલો શું કહે છે. કે 9 2 સ્ટેશન એ અને બી વચ્ચેનું કુલ અંતર 778 કિલોમીટર આપેલું છે. મતલબ કે આપણી પાસે 2 અંતર આપેલા છે, એ અને બી. મતલબ કે એ અંતર છે અને આ બી સ્ટેશન છે. એની બે વચ્ચેનું અંતર આપેલું છે 778 કિલોમીટર. ટ્રેન એ થી બી તરફ 84 કિલોમીટરની ઝડપે જાય છે. મતલબ કે એ થી બી તરફ 84 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે. અને જ્યારે બીજી ટ્રેન બી થી એ તરફ 56 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે. હવે શું કીધું છે કે આ તો જાય છે બરોબર, પણ સમગ્ર યાત્રા દરમિયાન સરેરાશ ઝડપ કેટલી થાય? મતલબ કે આપણી પાસે જો શું શોધવાનું છે કે સરેરાશ ઝડપ શોધવાની છે. તો મિત્રો, આપણી પાસે એક સરેરાશ ઝડપ શોધવાનું પહેલેથી જ સૂત્ર છે. કે શું સૂત્ર છે? કે 2 × પ્રથમ ઝડપ × બીજી ઝડપ છેદમાં બંને ઝડપનો સરવાળો 84 + 56. બસ મિત્રો, આ જ આપણે સરેરાશ ઝડપનું સૂત્ર છે. એનો મતલબ કે આપણી પાસે જે અંતર આપેલું છે એને આપણે ધ્યાનમાં જ લેવાનું નથી. આપણે સરેરાશ ઝડપ પૂછી છે તો સીધું જ સૂત્ર મૂકવાનું, 2 × પ્રથમ ઝડપ × બીજી ઝડપ છેદમાં બંને ઝડપનો સરવાળો. તો બંને ઝડપનો સરવાળો કરશું તો કેટલો થશે? 140. તો મિત્રો, અહીંયા છેદ ઉડાડીએ તો 2 × 70 × 140. હજી અહીંયા છેદ ઉડાડીએ તો 14 × 50 = 70 × 14 = 56. અહીંયા શું અહીંયા હવે બાકી કેટલા વધશે? કે 84 અને 4 વધશે. મતલબ કે 84 × 4 અને છેદમાં વધશે 5. બસ મિત્રો, આનું આપણે ખાલી સાદરૂપ આપી દઈએ તે જેનો જવાબ મળશે તે જ એનું સરેરાશ ઝડપ થશે. તો આનું સાદરૂપ આપીએ કે જો અહીંયા આપણે લઈએ કે 4 × 4 = 16. મતલબ કે ચોકે ચોકે 16 નો છગડો વધી ચડી 1. 4 × 8 = 32. 32 ને 1 = 33 ના છેદમાં 5.
તો હવે આનું ખાલી સાદરૂપ આપીએ તો અને જો એ ભાગાકાર કરીએ તો કઈ રીતે કરશું, જો પાંચ છ ત્રીસ, પાંચ છ ત્રીસ, હવે કેટલા વધશે અહીંયા ત્રણ, પાંચ સત્તા પાંત્રીસ, કેટલા વધશે એક. હવે પાંચ એકને આપણે પાંચ વડે ભાંગી ન શકીએ તો શું કરશું કે પોઈન્ટ મૂકશું અને બિંદુ કરશું, પાંચ દુને દસ, મતલબ કે 67.2 કિલોમીટર પર કલાક એની સરેરાશ ઝડપ થશે. તો આનો આન્સર થશે મિત્રો નવમાનો આન્સર થશે સી. જોઈએ આના પછી મિત્રો દસમો દાખલો, કે દસમો દાખલો શું કહે છે, જો કે શું કહે છે દસમો દાખલો, કે એક સાયકલ તેની મૂળ કિંમત પર 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે છે. મતલબ કે આપણી પાસે દસમો દાખલો શું કહે છે કે એક સાયકલને તેની મૂળ કિંમત પર, એની મૂળ કિંમત પર 18% ખોટ ખાઈને વેચવામાં આવે છે. ઓકે, 990 જેટલું વધી કિંમત લઈને વેચવામાં આવે તો 15% નફો થાત, તો સાયકલને કઈ કિંમતે વેચવી જોઈએ તો જેથી 10% નફો થશે. હવે શું કીધું છે મિત્રો આપણે રકમ પહેલીથી વાંચીજો, કે સાયકલને તેની મૂળ કિંમત પર 18% ખોટ ખાધી, મતલબ કે મૂળ કિંમત પર એને 18% તો ખોટ ખાધી છે, તો એને વેચી કેટલા ટકામાં હશે, તો મતલબ કે 82% તેને વેચી જશે, કારણ કે ભલે એને 18% ખોટ ખાધી તો એને કિંમત કેટલી મળી હશે, તો કે 82% જેટલી તેને કિંમત તો મળી હશે બરાબર. હવે શું કીધું કે જે એમાં 990 રૂપિયા વધુ લીધા હોત, મતલબ આ જ કિંમત ઉપર એને 990 રૂપિયા વધુ લીધા હોત તો એને 15% નફો થયો હોત. તો આ કિંમત ઉપર એને મૂળ કિંમત ઉપર 15% નફો થયો હોત, મૂળ કિંમત ઉપર તો કેટલા થાત, કે એને 15% નફો થયો હોત તો કે 100%, મતલબ કે 15% આપણે કરતા હોય તો શું કરીએ 105% 100% નથી લખ્યા એટલે મેં સીધા 100 નીચે લખી દીધા છે. તો મિત્રો હવે કીધું છે કે એની મૂળ કિંમત ઉપર એને 10% નફો લેવો છે, તો આપણી પાસે પહેલાં તો મૂળ કિંમત હોવી જોઈએ, તો મૂળ કિંમત ઉપર આ સમીકરણ પર આપણે મૂળ કિંમત શોધી શકશું કઈ રીતે, તો કે આ સમીકરણને મતલબ કે આ મૂળ કિંમતને આ બાજુ આવવા દઈએ તો શું થશે કે 990 બરાબર. હવે આ મૂળ કિંમત આ બાજુ આવશે તો 115માંથી 82 જશે તો કેટલા વધશે કે 33/100, અને મૂળ કિંમત એમણમ રહેશે મૂળ કિંમત. ઓકે, હવે આપણે સામેથી છેદ ઉડાડીએ તો શું થશે કે 33 તેરી 99, મતલબ કે શું થઈ ગયું, હવે આપણે એની પાસે મૂળ કિંમત મળી ગઈ, 100 ભાગાકારમાં છે સામેની બાજુ જશે તો ગુણાકારમાં થશે, મતલબ કે સાયકલની મૂળ કિંમત મને મળી 3000. હવે મૂળ કિંમત તો મને મળી ગઈ 3000, હવે શું કીધું છે કે એને 10% નફા સાથે વેચવી છે, મતલબ કે હવે એની મૂળ કિંમત ઉપર એને 10% નફો લેવો છે, તો એને 10% નફો લેવો હોય તો શું કરતા હોઈએ છીએ આપણે કે 3000 × 10% નફો લેવો છે, એટલે કે 100 કિંમત તો હોય જ પહેલાં, મતલબ કે 110/100. આપણે કેમ અહીંયા 110 લખ્યા, કે 100% તો એની કિંમત જ છે, 10% નફો લેવો છે એટલે સીધું જ આપણે 100માં 10 ઉમેરી દઈએ, એટલે 100+10 એટલે 110/100, એટલે કે સીધા એની 10%ની સીધી જ કિંમત મળશે. એના કરતાં તમે શું અહીંયા 10 × 100 અને પછી તેની કિંમત મેળવશો અને પછી એને 3000 મહિને ઉમરશો તો પણ જવાબ સરખો જ આવશે. તો મિત્રો આપણે સીધી જ કિંમત મેળવવા માટે આપણે શું કરતા હોઈએ છીએ કે 100 + 10% કીધા છે તો એમાં સીધા 100માં ઉમેરી દેતા હોઈએ છીએ, તો એ છેદ ઉડાડીએ તો શું થશે કે 3300 જવાબ આવશે, મતલબ કે એને 3300 રૂપિયા સાયકલ એને 10% નફો લેવો હોય તો એને સાયકલને 3300 રૂપિયામાં વેચવી જોઈએ. તો મિત્રો આનો આન્સર થશે ડી. જોઈએ આના પછી 11મો દાખલો મિત્રો. 11મો દાખલો શું કહે છે કે એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થીઓ પાસે સમૂહની સંખ્યા જેટલો જ ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે, તો કુલ ફાળો 6241 હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે. મતલબ કે આપણી પાસે 11મો દાખલો શું કહે છે કે કોઈ વિદ્યાર્થીઓનો સમૂહ છે, મતલબ કે આપણી પાસે સમૂહ છે એ સમૂહ જેટલો જ ફાળો એ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે, મતલબ કે આ સમૂહ જેટલા સમૂહ છે એટલા જ આ સમૂહમાં એટલા જ વિદ્યાર્થીઓ પાસેથી ફાળો ઉઘરાવવામાં આવે છે. મતલબ કે આ સમૂહ ધારો કે એક સમૂહ હોય તેમાં વિદ્યાર્થીઓમાં બેઠેલા વિદ્યાર્થીઓ પણ કેટલા હશે, તો કે અહીંયા પણ આ સમૂહ જો ઊભા સમૂહ આડા સમૂહ પહેલાં 100 હોય તો ઊભા સમૂહ પણ કેટલા હશે 100, કારણ કે એટલો જ ફાળો ઉઘરાવવામાં આવે છે. એનો મતલબ કે કુલ ફાળો કેટલો થશે 100 × 100 બરાબર. આપણે આ ફાળો તો આપી દીધો છે, કેટલો કે 6241, તો બસ આપણે એ સમૂહમાં વિદ્યાર્થીઓ કેટલા હશે એ શોધવાનું છે, મતલબ કે આ એક સમૂહમાં આ વિદ્યાર્થીઓ કેટલા હશે એ શોધવાનું, તો એ વિદ્યાર્થીઓ શોધવા માટે આપણે એક્સની કિંમત શોધી લઈએ, તો x² = 6241, બસ આનું આપણે વર્ગમૂળ કાઢી દઈએ તો એક્સની કિંમત મળી જશે 6241ની. તો આનું વર્ગમૂળ કાઢવું હોય તો આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ કે બેના ભાગ પાડતા હોય છે, વર્ગ એટલે બે, બેના ભાગ પાડવાના. હવે આપણે
કે એક કઈ સંખ્યાની પાછળ વર્ગની પાછળ આવે તો કે એકનો વર્ગ કરીએ તો પણ એક આવે છે અને નવનો વર્ગ કરીએ તો પણ એની પાછળ એકમનો અંક એક આવે છે. એનો મતલબ કે આ વર્ગમૂળ એક અને નવ કોઈ સંખ્યા પાછળ આવતી હશે એનો વર્ગ મૂળ હશે. હવે શું થયું કે 62 કેના વર્ગની વચ્ચે આવે છે, કે 7 અને 8 વર્ગની વચ્ચે આવે છે. 7 વર્ગ 49 અને 8 વર્ગ 64. હવે આ બંને વચ્ચે આવે છે. એનો મતલબ કે જેની વચ્ચે આવતો હોય એની ઉપરની સંખ્યા લખી નાખવાની, મતલબ કે 7 લખી નાખી. હવે આપણી પાસે બે સંખ્યા મળી, આ બે માંથી કઈ સંખ્યાનું વર્ગમૂળ આ હશે તે ચકાસવું હોય તો આપણે શું કરતા હોઈએ છીએ કે આની વચ્ચે આ કિંમત મૂકી દેવાની, મતલબ કે અહીંયા કેટલી આપેલી છે 62. હવે 62 કઈ સંખ્યાની નજીક છે, 49ની નજીક છે કે 64ની? તો કે 64ની નજીક છે. તો જેની નજીક હોય એ સંખ્યા લેવાની, મતલબ કે નીચેનું નજીક છે તો નીચેની સંખ્યા લેવાની, ઉપરની સંખ્યાની નજીક હોત તો ઉપરની લેત. અને મતલબ કે 62 64ની નજીક છે તો 79નું વર્ગમૂળ આ હશે, મતલબ કે સમૂહમાં રહેલા સભ્યોની સંખ્યા 79 સભ્યો હશે. તો આન્સર થશે આનો સી. મિત્રો જોઈએ આના પછી આપણે 12મો દાખલો. 12મો દાખલો શું કહે છે કે મિત્રો જોઈએ તો આનો 12મો દાખલો. તો જો રકમ વાંચીએ 12મા દાખલાની, કે પી એક કામ 16 દિવસમાં પૂરું કરે છે અને ક્યુ એક કામ 24 દિવસમાં પૂરું કરે છે. પી એકલો એક કામ શરૂ કર્યા બાદ 4 દિવસ કામ સુધી કરે છે, પછી પી એકલો બીજા 6 દિવસ કામ કરે છે. જો બંને બાકીનું કામ સાથે પૂરું કરવાનું નક્કી કરે તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થશે? મતલબ કે પહેલાં તો આપણી પાસે પી આપેલો છે. પી એકલો કામ કરે તો એને કેટલા દિવસ થાય છે? તો પી એકલો કામ કરે તો એને 16 દિવસ થાય છે. જ્યારે ક્યુ એકલો કામ કરે તો એને કેટલા દિવસ થાય છે? 24 દિવસ થાય છે. તો આપણી પાસે કુલ કામ શોધવું હોય તો શું કરતા હોઈએ છીએ? તો કુલ કામ શોધવા માટે 16 અને 24 એલસીએમ લે, મતલબ કે એલસીએમ લઈ લે એ જ આપણી પાસે કુલ કામ થશે. મતલબ કે કુલ કામ થશે તો એલસીએમ કેટલો થશે? 16 અને 24 48. હવે પી એક દિવસની કાર્ય ક્ષમતા, મતલબ કે એની એક દિવસની કાર્યક્ષમતા તો કાર્ય એક દિવસની પીની કાર્યક્ષમતા શોધવી હોય તો શું કરતા હોય? 48 ભાગ્યા 16. તો એની પીની એક દિવસની કાર્યક્ષમતા કેટલી થશે? 3. જ્યારે ક્યુની કાર્યક્ષમતા કેટલી થશે? 48 ભાગ્યા 24, તો 2 થશે. મતલબ કે પી એક દિવસમાં 3 કાર્ય કરતો હશે, જ્યારે ક્યુ એક દિવસમાં 2 કાર્ય કરતો હશે. બરાબર, આ આપણે શોધ્યું. હવે શું કીધું છે કે પી એકલો પહેલાં તો કેટલા દિવસ કામ કરે છે? 4 દિવસ કામ કરે છે. મતલબ કે પી પહેલાં કેટલા દિવસ કામ કરે છે? 4 દિવસ. એક દિવસમાં 3 કામ કરતો હોય તો 4 દિવસમાં કેટલું કામ કરે? તો કે 12 કામ કરે. ઓકે, હવે પછી ક્યુ એ એકલો 6 દિવસ કામ કરે છે. મતલબ કે પી એક દિવસમાં 1 કામ કરતો હોય તો 6 દિવસમાં કેટલું કામ કરે? 12. એનો મતલબ કે બંને થઈને 24 કામ તો પૂરું કરી દીધું. મતલબ કે પી એકલાએ થઈને 12 કામ કરીએ અને ક્યુ એકલાએ થઈને 12 કામ કરીએ, તો બંને થઈને 24 કામ તો પૂરું કરી દીધું છે. આપણે કરવાનું હતું કેટલું? 48. તો 24માંથી 48 કામ જાય તો હવે કેટલું કામ બાકી રહ્યું? તો કે 24 કામ હજી બાકી છે. હવે શું કીધે? હવે પી અને ક્યુ બંને સાથે મળીને કામ કરવાનું નક્કી કરે છે. તો પી એકલો એક દિવસમાં કેટલું કામ કરે છે? કે 3. ક્યુ એકલું એક દિવસમાં કેટલું કામ કરે છે? 2. તો બંને એક દિવસમાં સાથે કામ કરે તો કેટલું એક દિવસમાં કામ થાય? 5 કામ થાય એવું કહી શકીએ, કે બંને એક દિવસમાં એક સાથે કામ કરે તો કેટલું થાય? 5. તો મારે 24 કામ કરવાના છે અને 5 એક દિવસમાં 5 કાર્ય કરે છે. તો શું કરે કે એક દિવસમાં પી અને ક્યુ 5 કામ કરે છે તો કેટલા દિવસમાં 24 કામ કરી શકે? તો બસ આપણે ચોકડી ગુણાકાર કરીએ કે 24 × 1/5. તો આનું આપણે સાદરૂપ આપીએ તો સાદરૂપ કઈ રીતે આપશું? 5 × 20. ઓકે, કેટલા વધશે? 4 × 5, મતલબ કે 4 દિવસ અને 5મો દિવસ કેટલો થશે? કે 4/5 જેટલા દિવસ થશે, મતલબ કે આટલા દિવસ જેટલો સમય લાગશે. તો આવો ઓપ્શન કયો છે મિત્રો? આવો ઓપ્શન એક પણ આપેલો નથી. તો આનો આન્સર થશે મિત્રો 12માનો ડી આન્સર. અને ઓરિજિનલ આન્સર કયો થશે? કે 4/5 દિવસ જેટલો સમય લાગશે. તો મિત્રો જોઈએ આના પછી આપણે 13મો દાખલો. 13મો દાખલો શું કહે છે? તો કે 13મો દાખલો કે 13મો દાખલો શું કહે છે? કે સાંકેતિક આધારિત દાખલો, મતલબ કે કોડિંગ ડીકોડિંગ દાખલો છે. કે એક સાંકેતિક ભાષામાં કોમ્પ્યુટરને, મતલબ કે કોમ્પ્યુટરનો આપણે આપી દીધો COM, કોમ્પ્યુટરને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો કોમ્પ્યુટરને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો R F U V Q N P અને C, મતલબ કે કોમ્પ્યુટરને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. તો શું કર્યું હોય મિત્રો જોઈએ? તો આમાં શું કર્યું કે છેલ્લો સંખ્યાને આપણે પ્રથમ લઈ લીધી અને પ્રથમ સંખ્યાને આપણે છેલ્લે જ આવવા દીધી. આ બે તો સમજાઈ ગયું. હવે શું કર્યું છે જુઓ કે પીમાં ઓમાં કયું એક ઉમેર્યો તો શું થશે? પી, મતલબ કે 1 પ્લસ કરીએ છીએ.
હવે જો એમ માં એક ઉમેરો તો ક્યુ, મતલબ કે એમ પછી કયું આવશે ક્યુ, પી પછી ક્યુ, યુ પછી વી, ટી પછી યુ, એફ પછી એફ, ઈ પછી તો કે એફ. એનો મતલબ કે પેલા પ્રથમ સંખ્યાને છેલ્લે જ આવવા દીધી અને છેલ્લે સંખ્યાને આગળ લાવવા દીધી, મતલબ બે સંખ્યા તો આપણે ખબર પડી ગઈ ફિક્સ થઈ ગઈ. પછી શું કર્યું કે જે સંખ્યા હતી એમાં એક ઉમેરી, મતલબ કે એના પછીની સંખ્યા છેલ્લે લખી, એ રીતના એક ઉમેરતા ગયા. મતલબ કે હવે આપણે આ પેટર્ન ખબર પડી ગઈ. તો આ પેટર્ન આપણે ખબર પડી ગઈ કે આ પેટર્ન લાગેલી છે. તો હવે આના પછી પૂછ્યું છે શું કે આના ઉપરથી આપણે પૂછવામાં એવું આવ્યું છે કે આનો કોડ શું થશે, મતલબ કે મેડિસિયનનો કોડ શું થશે. મતલબ કે આનો કોડ શું થશે, તો મિત્રો છેલ્લી સંખ્યાને આપણે ક્યાં લખવાની, પહેલા સંખ્યા, અને પહેલી સંખ્યાને ક્યાં લખવાની, છેલ્લી સંખ્યામાં. ઓકે, હવે શું કીધું, ઈ પછી શું આવશે તો કઈ એફ, ઓકે, ડી પછી શું આવશે તો કઈ ઈ, આઈ પછી શું આવશે તો કઈ જે, સી પછી શું આવશે તો કઈ ડી, વરી આઈ પછી શું આવશે કે જે, એન પછી શું આવશે એમ, એન ઓ, મતલબ કે હવે આવી આવો આન્સર મળશે કે ઈ ઓ જે ડી જે ઈ એફ અને એમ, એટલે આવો આન્સર કયો હશે. તો જોઈએ તો આવો આન્સર કયો છે, બી. તો 13માં જવાબનો આન્સર આવશે કે બી. જોઈએ આના પછી મિત્રો આપણે 14મો દાખલો. 14મો દાખલો શું કહે છે, તો મિત્રો 14મો દાખલો શું કહે છે કે જો 1-20 નંબરની ટિકિટમાંથી એક ટિકિટ યાદર્શક રીતે ખેંચવામાં આવે તો આ રીતે ખેંચેલી ટિકિટને નંબર 4 અથવા તો 5 વડે ગુણાકાર કરી શકાય તેની સંભાવના કેટલી, મતલબ કે 5, 4 અથવા તો 5 ગુણક, મતલબ કે 4 વડે પણ ગુણાકાર હોય અથવા તો 5 વડે ગુણાકાર હોય, મતલબ ગુણક હોય એવી સંભાવના શોધવાની છે. આપણી પાસે ટિકિટ કેટલી છે, 1-20. હવે જોઈએ તો 4 વડે ગુણાક હોય એવી સંખ્યા કેટલી છે, તો કે 4, 8, 12, 16 અને 20. ઓકે, તો 5 વડે ગુણાકાર હોય એવી સંખ્યા કેટલી છે, તો કે 5, 10, 15 અને 20. મિત્રો જો 20 તો એકવાર તો આવી ગયા છે અહીંયા, તો બીજી વાર લેવાના નહીં. તો આપણી પાસે કુલ ટિકિટ કેટલી છે, સંભાવના શોધવી હોય તો શું કરવાનું, કુલ પરિણામ નીચે અને એમાંથી જે સંભાવના પૂછી દે એના પરિણામ કેટલા મળ્યા, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 તો મળ્યા પણ 9મું પાયે મળતું હતું, પણ 20 એકવાર આવી ગયા છે તો બીજી વાર લેવાના નહીં. તો મતલબ કે કેટલા 8 પરિણામ મળશે. આના આપણે સાદરૂપ આપીએ તો ઉપરથી 4 2 ને 8 અને અહીંયા 4 5 ને 20, મતલબ કે શું આવશે, 2 ના છેદમાં 5 સંભાવના થશે. મિત્રો હવે જોઈએ આની સંભાવના થશે 2 ના છેદમાં 5. હવે જોઈએ મિત્રો આના પછી 15મો દાખલો. તો 15મો દાખલો શું કહે છે, તો જોઈએ 15મો દાખલો કે 15મો દાખલો શું કહે કે નીચેમાં શ્રેણીમાંથી ખૂટતું પદ શોધો. મતલબ કે આપણી પાસે શું આપેલું છે કે A 8 Z, પછી શું કીધું છે કે G 27 T, પછી શું કીધું છે કે M 64 N, પછી શું કીધું છે કે તો કે હવે કીધું છે પ્રશ્નાસિદ્ધ અહીંયા કઈ સંખ્યા આવશે. તો મિત્રો જોઈએ તો આમાં શું થશે, જો કે અહીંયા 2, મતલબ કે અહીંયા 8 આવશે, પછી અહીંયા 27 આવશે, અહીંયા 64 આવશે, મતલબ કે આ કોઈનો ઘન છે એવું લાગે છે. જોઈએ અહીંયા 2 નો ઘન છે, અહીંયા આપણે 3નો ઘન છે, અહીંયા 4નો ઘન છે. તો હવે ખબર પડી ગઈ અહીંયા 5નો ઘન આવશે, મતલબ કે પ્રશ્નાસિદ્ધ 125 આવશે એ તો આપણે ખબર પડી ગઈ. હજી આના પછીની સંખ્યા કઈ છે, તો જો એ પણ લખી લઈએ, Y 216 B, મતલબ કે હવે ખબર પડી ગઈ કે આ ઘન સંખ્યા જશે. તો આમાં વચ્ચેની સંખ્યા કઈ આવશે, 125. તો મિત્રો હવે જોઈએ કે આનો વચ્ચેની સંખ્યા આવશે 125, પણ આ જવાબ જોઈએ તો જવાબ ઉપરથી પણ કહી શકીએ કે આનો જવાબ B આવશે, પણ હજી આમાં ડી જવાબ એવો આપેલો છે કે એક પણ નહીં. એના મતલબ કે 125 તો આપણે ખબર પડી ગઈ, પણ એની આગળ સંખ્યા કઈ આવશે, એની પાછળ સંખ્યા કઈ આવશે એ પણ આપણે જોવું પડે. તો મિત્રો આપણે હજી જોઈ લેજો, એ પછી શું છે કે જી, જી પછી શું છે તો કે એમ, એમ પછી ખાલી જગ્યા પછી વાય, મતલબ કે કેટલાનું અંતર છે, કે અહીંયા એ પછી જી છે તો કેટલા મૂક્યા છે, કે B, E, B, C, D, E, F અને જી, મતલબ કે કેટલાનું અંતર છે, 5નું. એ જ રીતે આમાં જોઈએ તો એમ, એમાં પણ કેટલું અંતર છે અને આમાં પણ કેટલું અંતર છે. તો એમ પછી જોઈએ તો કેટલું અંતર છે, તો જોયું તો કે S, એના પછી આપણે કેટલાનો ડિફરન્સ છે એ ગણી લઈએ અને જોઈએ તો એમ પછી કેટલા આવશે, S. અને તે જ રીતે આમાં આપણે પાછળથી જોઈએ તો શું છે કે Z, પછી T, પછી તો N, પછી ખાલી જગ્યા, મતલબ કે કેટલા કેટલાનો ડિફરન્સ છે, કે 8-8નો ડિફરન્સ જોતા જઈએ તો આવશે H. તો જોયું આનો આન્સર શું છે મિત્રો, કે S 125 H. ખાલી બસ મિત્રો આમાં ખાલી
તફાવત જોવાનો હતો અને આ કેનો ક્યુબ છે એટલું જોવાનું હતું, મતલબ કે એ પછી આ એ અને જી વચ્ચેનો કેટલો તફાવત છે, જી અને ટી, જી અને એમ વચ્ચેનો કેટલો તફાવત છે, એ તફાવત આપણે ગણી અને આ એના ઉપરથી આપણે ખાલી આન્સર આપવાનો હતો. મિત્રો આના પછી આપણે જોઈએ સોળમો દાખલો. કે સોળમો દાખલો શું કહે છે, કે સોળમો દાખલો સોળમો શું કહે છે કે બે સંખ્યાનો ગુણોત્તર, બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે, મતલબ કે બે સંખ્યા આપેલી છે એનો ગુણોત્તર આપેલો છે 3:4, તેમાંનો ગુસાઅ આપણે આપી દીધો છે, ગુરુત્તમ સામાન્ય અવયવ મતલબ કે જી સી ડી આપણે દીધો છે, કેટલો છે કે 4, તો એનો એલસીએમ શોધવાનો છે. એલસીએમ તો એલસીએમ શું થશે એ શોધવાનો છે. તો મિત્રો હવે હું એમ તમને એમ કહી શકું કે જો બે સંખ્યાનો ગુણોત્તર આપેલો હોય તેમાં કોઈ પણ સંખ્યામાં કોમન સંખ્યા હોય કાઢી લીધી હોય, ધારો કે આપણે એમ કહીએ કે 20 અને 10 ગુણોત્તર શોધવું હોય તો શું કરીએ આપણે 2:1 કરતા હોય, મતલબ કે આમાંથી મેં શું કર્યું કે 10 કોમન કાઢી લીધા, 10 કોમન કાઢીએ છીએ એમાં બંનેમાં ગુણાતા હશે એવું આપણે કહી શકીએ. તો ગુરુત્તમ સામાન્ય અવયવનો મતલબ જ શું થયો કે ગુણોત્તરમાં બંનેમાં ગુણોત્તરમાં ગુણાતા હશે, મતલબ કે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા આપણે આપી લીધી હોય કોઈ પણ બે સંખ્યા, પ્રથમ અને બીજી સંખ્યા, તો એમાં આ ગુણોત્તર જીસીએમ તો બંનેમાં ગુણાતો હશે, તો 3:4 અને 4:4 મતલબ કેટલા થશે કે 12 અને 16. હવે આપણી પાસે બે રકમ મળી ગઈ, કે બે રકમ કઈ મળી કે પ્રથમ રકમ હશે 12 અને બીજી રકમ હશે 16. હવે આપણી પાસે બે રકમ તો મળી ગઈ, તો બે રકમ મળી ગઈ એની ઉપરથી આપણે એલસીએમ તો શોધી શકીએ. તો કે 12 અને 16 એલસીએમ શું થશે, તો કે જોઈએ તો 12 અને 16 એલસીએમ શું થાય, તો જોઈએ આપણે પહેલાં તો કે 12 અને 16 મૂકીએ એનો એલસીએમ લઈએ, તો શું કરશું કે પહેલાં તો એને આપણે બંને બે વડે ભાંગી શકીએ છીએ, કે તો 6 અને 8 હજી આપણે જોઈએ તો બે વડે ભાંગી શકીએ છીએ, તો 3 અને 4 હજી જોઈએ તો એને કેટલા વડે ભાંગી શકીએ, 3 વડે, 3 અને હજી જોઈએ તો કેટલા વડે ભાંગી શકીએ છીએ, 4 વડે. તો હવે આ જેટલી સંખ્યા આવી બધાનો ગુણાકાર કરીએ તો શું થશે કે એનો એલસીએમ મળશે, તો કે 3 4 12 12 2 24 24 2 48, મતલબ કે એનો લસાઅ શું થશે 48. તો મિત્રો જોઈએ આપણે 1 થી 16 દાખલાનો જવાબ થયો એલસીએમ થશે 48, તો આનો આન્સર આવશે એ. તો મિત્રો આપણે જોઈએ 1 થી 16 દાખલાનું આપણે સોલ્યુશન જોયું, પાર્ટ નંબર આ ત્રીજામાં જોયો આપણે, મતલબ કે 8 દાખલાનું સોલ્યુશન જોયું. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર વિડીયોને લાઈક કરે, શેર કરે તમારા મિત્ર મંડળમાં અને કોમેન્ટ કરે, જેથી કરી અમને આવા વિડીયો બનાવવામાં ઉત્સાહિત વધે, અને તમને કોઈ સજેશન હોય તો જરૂર અમને કોમેન્ટ કરે. મિત્રો જોઈએ આના પછી ચોથો પાર્ટ. આવજો મિત્રો, થેન્ક યુ.